ના તહેવાર શરૂ થયા નથી ખરીદી માટે લોકો બજારમાં ઉમટ્યા નથી ખાસ કરીને ઘરના સાજ સજાવટથી માંડીને બ્યુટી પ્રોડક્ટ સુધીની દુકાનોમાં મહિલાઓની ભીડ જોવા મળે છે તહેવારોમાં આજકાલ મિક્સ એન્ડ મેચ કરવાનો ટ્રેડ ચાલી રહ્યો છે કપડા જ્વેલરી ચપ્પલ સહિતની અનેક વસ્તુઓ પર ધ્યાન આપવું હોય પરંતુ હેર સ્ટાઇલ બરાબર ના હોય તો આખી મહેનત પર પાણી ફરી વળે છે જેવી રીતે ભોજનમાં મીઠાનું મહત્વ છે તેવી જ રીતે પરફેક્ટ લુક માટે હેરસ્ટાઈલનું મહત્વ છે તો ચાલો અહીં તમને થોડી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેથી તહેવારમાં તમે લાગશો એકદમ અલગ તો ચાલો મિત્રો જાણીએ ઓફ બીટ ના શૃંગાર કાર્યક્રમમાં હું પ્રતિક્ષા આપનું સ્વાગત કરું છું પોનીટેલ હેરસ્ટાઈલ વાળને ટાઈ કરવા માંગતા હો તો પોનીટેલ હેરસ્ટાઈલ કરી શકો છો આ હેરસ્ટાઈલ ને તમે સાડીના બદલે કોઈ બીજા ડ્રેસ પર પણ ટ્રાય કરી શકો છો પોનીટેલ તમે અલગ અલગ પ્રકારે ટ્વિસ્ટ કરીને પણ બનાવી શકો છો મેસી બન હેરસ્ટાઈલ જો તમે સાડી પહેરી રહ્યા છો તો તમારા ઇન્ડિયન લુક ને પરફેક્ટ બનાવવા માટે મેસી બન હેરસ્ટાઈલ એકદમ પરફેક્ટ છે આ હેરસ્ટાઈલ એકદમ સરળ અને પરફેક્ટ છે તમે ઈચ્છો તો મેસી મેસીબનની સાથે ગજરો પણ લગાવી શકો છો આ હેરસ્ટાઈલ માટે તમારે વાળને બ્રેડ બનાવીને તેને રોલ કરતા ગજરાની સાથે તમે પ્લેન હેરસ્ટાઈલ પણ બનાવી શકો છો આ ટ્રેડિશનલ લુક માટે જૂની પરંતુ હંમેશા ટ્રેડિંગમાં રહેતી હેરસ્ટાઈલ પસંદ કરી શકો છો તમારી સાડીના લુકને ગજરાબન હેરસ્ટાઈલ ખૂબ જ આકર્ષક લાગશે ખાસ કરીને નવવધુને પણ આ હેરસ્ટાઈલ એકદમ ક્લાસી લુક આપે છે ફ્રેન્ચ ચોટી સાડી લુક પર ફ્રેન્ચ ચોટી ખૂબ જ સુંદર લાગે છે આ હેરસ્ટાઈલ તમને એકદમ પરફેક્ટ લુક આપે છે તમે ઈચ્છો તો હાફ ફ્રેન્ચ પણ બનાવી શકો છો તહેવાર હોય કે પ્રસંગ હોય સ્ત્રીઓના શણગારમાં હોટ ફેવરિટ બન્યો છે ગજરો ભારતમાં પણ એવા કેટલાક રાજ્યો છે જ્યાંની સ્ત્રીઓના રોજના શણગારમાં ગજરાનો સમાવેશ થાય છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાને દર્શન કરાવે છે ખાસ તો દક્ષિણ ભારતની સ્ત્રીઓ સૌથી વધુ ગજરાનો ઉપયોગ કરે છે પરંતુ હવે એ ફેશનનો જ એક અવિભાજ્ય ભાગ બની ચૂક્યો છે ગરમીમાં જ્યારે લગ્નની મોસમ ખીલી હોય ત્યારે થી લઈને દરેક સ્ત્રી પોતાની હેરસ્ટાઈલમાં ગજરાને રાખવાનું ચૂકતી નથી યુવતીઓ ટ્રેડી લુક મેળવવા હેરસ્ટાઈલને ગજરાથી કવર કરે છે તેવી જ રીતે દિવાળીના તહેવારમાં પણ અલગ અલગ હેરસ્ટાઈલની સાથે પોતાની સુંદરતામાં વધારો કરવા અનેક સ્ત્રીઓ ગજરાને પોતાના ટ્રેડી લુકમાં સામેલ કરે છે અને હવે ફેશનનો જ આ ભાગ બનેલા ગજરામાં પણ અનેક વિવિધ ડિઝાઇન આવી ચૂકી છે જે તમારા લુકને વધુ આકર્ષિત બનાવે છે કલર વાળો ગજરો જેમાં રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે તે ઉપરાંત હેવી ગજરો જે ચોટલામાં રાખી નીચે તેને ઝૂલો લહેરાય તેવી ભારે ખમ લાગે છે ફૂલ સૌથી સારા લોકો પસંદ કરે છે જો તમે વધુ આકર્ષક દેખાવા ઈચ્છતા હો તો ફૂલોમાંથી કઈક અલગ હેરસ્ટાઈલ બનાવી શકો છો તેથી વાળને સજાવવા માટે ફૂલોનો ઉપયોગ ચોક્કસથી કરો પોતાના વાળમાં ફ્લાવર થી બનેલી હેરસ્ટાઈલ યુનિક સાબિત થઈ શકે છે ચમેલીના ફૂલોની સાથે ચમેલીના ફૂલોનો એક ગુચ્છો તમને પરફેક્ટ લુક આપી શકે છે જો તમે કઈક ટ્રેડિશનલ લુક બાબતે વિચારી રહ્યા હો તો તે ખૂબ જ સારા દેખાશો તમે હેર બન ની ચારે બાજુ લપેટેલી રોલ કરી શકો છો અને ચમેલીના ફૂલોનો ગજરો બનેની ઉપર કે નીચે લટકતા

તમે આર્કેડના ફૂલોથી સજેલી હેર સ્ટાઇલની સાથે તેનો લુક સંપૂર્ણ કરી શકે છો આ સિવાય તેને સ્ટાઇલિશ આઉટફિટ પર પણ ખૂબ જ સુંદર લાગે છે ગુલાબના ફૂલો ગુલાબના ફૂલો લગભગ બધાને જ પસંદ હોય છે ગુલાબ શાંત સુંદરતા અને પ્રેમનું પ્રતિક છે કોઈ પણ પ્રકારની સાડી લહેંગા સાથે લાલ ગુલાબ વિશેષ સુંદર લાગે છે બંનેની સાથે એક તરફ કે ગુલાબનો આખો ગુચ્છો લગાવી શકો છો ખૂબ જ સુંદર દેખાશે એટલું જ નહીં આ હેરસ્ટાઈલ તસવીરોમાં પણ સારા લાગે છે તો દર્શક મિત્રો આજના ઓફ બીટના શૃંગાર કાર્યક્રમમાં ફક્ત આટલું જ આપ ચાહો તો ચોક્કસથી આ હેરસ્ટાઈલ અને ગજરાની સ્ટાઈલ ચોક્કસથી અપનાવો આપનો ટ્રેડિશનલ લુક ખૂબ જ અલગ પડશે તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા શૃંગારમાં વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર